નમસ્કાર એસ્પિરન્ટ્સ, જ્ઞાન લાઈવના જ્ઞાન મંચ પર આપનું સ્વાગત છે. આ એક પોડકાસ્ટ છે જેનું નામ છે યુવા 21, અને યુવા 21નો મતલબ થાય છે યુથ અપલિફ્ટમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ અને આર્ટ ઓફ 21st સેન્ચુરી. 21મી સદીનો યુવાન કેવો હોવો જોઈએ, એના લક્ષ્ય કેવા હોવા જોઈએ, એના માટેનો આ પોડકાસ્ટ છે. અને આ પોડકાસ્ટમાં અલગ અલગ વિભૂતિઓને હું તમારી સમક્ષ લઈને આવું છું, અને આજે તમારી સમક્ષ એક એવી વિભૂતિને હું લઈને આવ્યો છું કે જે પોતે એક પરીક્ષાધારી છે, એક ડિગ્રીધારી છે અને એક શિક્ષક તો છે, સાથે સાથે એક અધિકારી પણ છે. તો એવા નીરવ પટેલ સરનું સ્વાગત છે. હેલો સર, જ્ઞાન લાઈવ આપનું સ્વાગત કરે છે. થેન્ક યુ અને વેલકમ સર. હવે સર, મેં તો થોડું બોલ્યું તમારી સમક્ષ, થોડું આપનું ઇન્ટ્રોડક્શન આપશો પ્લીઝ. મારું નામ નીરવ પટેલ છે. હું અત્યારે સરકારી માધ્યમિક શાળા ખાતે એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું, અને તાજેતરમાં જ જીપીએસસી દ્વારા આદર્શ નિવાસી શાળા આચાર્ય વર્ગ 2ની જે પરીક્ષા હતી એમાં હું ઉત્તીર્ણ થયો છું, અને ટૂંક સમયમાં એમાં હું હવે એક ફરજના ભાગ રૂપે જોઈન થવા જઈ રહ્યો છું. અચ્છા, કોંગ્રેચ્યુલેશન્સ. હવે નિદર્શનની જો વાત કરું તો એમને મેં કઈ ડિગ્રી ધારી છે, તો એમની ડિગ્રી તમે જુઓ તો એમને બીએ કરેલું છે, એમએ કરેલું છે, એમએચઆરએમ કરેલું છે, બીએડ કરેલું છે, એમફિલ કર્યું છે, પીએચડી પણ કર્યું છે. એટલે ખરેખર ડૉક્ટર પણ છે, ટીચર પણ છે, અને હવે એક અધિકારી બનવા જઈ રહ્યા છે. અને સાથે સાથે એમને 6 જેટલી, આના પહેલાંની 6 જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ ઓલરેડી ક્રેક કરેલી છે, અને 7મી એક્ઝામ ક્રેક કરી છે એમ ડૉક્ટર સાતમી છે. યસ. અને એએનએસમાં એટલે આદર્શ નિવાસી સ્કૂલમાં આચાર્ય તરીકે વર્ગ 2 અધિકારી તરીકે નિમણૂક પામે છે. તો સર, મારે જાણવું છે કે આપણું ચાઇલ્ડહુડનું જે શરૂઆતનું જે એજ્યુકેશન જે છે એ ક્યાં થયું અને કેવી રીતે તમે આટલા સુધી પહોંચ્યા, તો શરૂઆતની જર્ની જણાવશો આપણે. જ્યારે હું મારે પોતાની કરિયરની વાત કરું, એકેડેમિક લાઈફમાં શરૂઆતમાં મેં શિક્ષણ એક ટ્રાઇબલ વિસ્તારમાં લીધું. ટ્રાઇબલ વિસ્તાર, હા, ધોરણ 6 સુધી ટ્રાઇબલમાં ભણ્યું. ત્યારબાદ અરમટ વિસ્તારમાં મૂવ થયા, ત્યાં ધોરણ 10 સુધી લીધું. ત્યારબાદ ફરી ટ્રાઇબલમાં અભ્યાસ કર્યો. એનું મુખ્યત્વે કારણ એ હતું કે મારા ફાધર શિક્ષક હતા. અચ્છા. આદિજાતિ વિસ્તારમાં નોકરી કરતા હતા, તો મોટાભાગનું શિક્ષણ મેં આદિજાતિ વિસ્તારમાં જ લીધું છે. ત્યારબાદ આગળની જે ડિગ્રી છે અલગ અલગ જગ્યાએથી, જેમ કે પાલનપુર છે, અમદાવાદ છે, રાજકોટ છે, અલગ અલગ જગ્યાએથી અભ્યાસ કર્યો છે. એટલે તમે ડાયવર્સ કલ્ચરમાં પણ ભણેલા છો, અલગ અલગ, અને શરૂઆત ટ્રાઇબલ બેસમાંથી તમે કરી, અને છેલ્લે અધિકારી બન્યા છો. પણ એ પણ એ જે ટ્રાઇબલ બેસની જે સ્કૂલ જે કહેવાય એએનએસમાં અધિકારી તરીકે આચાર્ય તરીકે નિમણૂક પામે છે. ચોક્કસ. હવે સર, આપને બીજું કહ્યું કે તમારું કોલેજનું ગ્રેજ્યુએશન એ કઈ ક્યાંથી થયું તમારું? મારું ગ્રેજ્યુએશન ગુજરાત યુનિવર્સિટીમાં, અને એની એફિલિએટેડ જે કોલેજ કહેવાય એ ટ્રાઇબલ વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લામાં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. બરાબર. અને પછીની ડિગ્રી સબસિક્વન્ટ તમે જોબ સાથે કરી કે પછી પેરેલલ બંને બેલેન્સ કર્યું? નહીં, મેં બીએ કર્યું, ત્યારબાદ એમએચઆરએમ કર્યું, અને ઇટ્સ કન્ટિન્યુઅસ જ. હા, એમએચઆરએમ બતાવ્યા બાદ મેં બીએડ કર્યું. અચ્છા. ત્યારબાદ મેં એમએ કર્યું. બરાબર. અને ઇન બિટવીન બધી ઘણી પરીક્ષાઓ આપી. બરાબર. પરિણામ પણ સારું મળ્યું, અને જ્યારે તક સાંપડી ત્યારે સરકારી શાળામાં શિક્ષક તરીકે 2017થી ફરજ બજાવું છું, અને સાથે સાથે ભણવાનું પણ ક્યારેય મેં છોડ્યું નથી, પીએચડી પણ ચાલુ રાખ્યું. અને જ્યારે જે મારો અલ્ટિમેટ ગોલ છે કે એક સમાજને કંઈક આપવું છે, તો સમાજને આપવા માટે એક અધિકારી જો બનીએ તો આપણે સારું પીરસી શકીએ, તો એ દ્રષ્ટિકોણથી મેં વર્ગ 2ની પરીક્ષામાં ક્લિયર કરીશ. ક્લિયર. હવે સર, મારો એક પ્રશ્ન એ છે કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે તો એની આજુબાજુ 5 વ્યક્તિઓનું બહુ મોટું રોલ હોય છે, તો તમે જણાવશો કયા કયા 5 વ્યક્તિ બહુ ઇન્ફ્લુએન્શિયલ રોલ તમારી લાઈફમાં? કારણ કે વ્યક્તિ જ્યારે કંઈક બનવા માગતો હોય છે તેના જીવનમાં રોલ મોડલ હોય છે, અને રોલ મોડલના આધારે એક ઇન્સ્પાયર થતું હોય છે. હું ઘણી વખત કહું છું, જ્યાં સુધી સચિન તેંડુલકર ના બનો ત્યાં સુધી સચિન તેંડુલકરની કોપી, પછી તમારી પોતાની એક આઈડેન્ટિટી બનાવો. તો સર, તમે જણાવશો કે કોણ કોણ વ્યક્તિઓ હતા જેમણે તમારી લાઈફમાં બહુ મહત્વનું રોલ પ્લે કર્યું? ચોક્કસ. જો એની આપણે વાત કરીએ તો મારા રોલ મોડલ જે મારા આઈડિયલ કહેવાય એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. એમના જીવનમાંથી મેં ઘણું બધું શીખ્યો છું, કેવી પડકારો પરિસ્થિતિમાં પણ પોતાને સંતુલિત રાખી અને સફળતા કેવી રીતે સાપડી શકાય એમનામાંથી શીખવા મળ્યું છે. ત્યારબાદ અબ્દુલ કલામ છે. અને જ્યારે જીવંત પાત્રોની વાત કરીએ તો મારા જીવનના રોલ મોડલ છે ડૉક્ટર જગદીશ જોશી સર, જે ગુજરાત યુનિવર્સિટીમાં ડાયરેક્ટરની પોસ્ટ ઉપર છે. એ સિવાય મારા ખાસ મિત્ર, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ એવા ડૉક્ટર ઓમભાઈ જોશી. હા, એમનામાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે, હંમેશા મોટિવેટ પણ કરતા હોય છે. તો આ લોકોનું જે જીવનમાં ક્યાંક ને ક્યાંક મને મોટિવેશન પૂરું પાડ્યું છે, અને આ રીતે હું જીવનમાં હું એવું માનું છું કે અમારો અભિન્ન અંગ છે કે એમના થકી હું આગળ આવું છું.
તો સર આ જે કોમ્પિટિટિવ ફિલ્ડ છે, તમે એક્ઝામ્પલ ક્લિયર કરીને આટલી બધી ડિગ્રીઝ પણ લીધી, તો ઘણા લોકો નોલેજ પાછળ તો જાય છે પણ ક્યાંક ને ક્યાંક ડિગ્રી મેળવવામાં કચાશ થતી હોય છે. તમે કન્સિસ્ટન્ટલી પોતાની જાતે લર્નિંગની જે પ્રોસેસ છે ચાલુ રાખી અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ પણ પ્રિપેરેશન કરી, તો આ બંનેને બેલેન્સ કઈ રીતે કરી? ચોક્કસથી વ્યક્તિને સફળ થવું હોય ને તો પહેલાં તો પોતાનું જે કર્મ છે, પોતાનું જે નોકરી કરો છો એમાં પૂરેપૂરું 100% આપવું જરૂરી છે. એ આપણે સૌ માની છે ભારતીય સંસ્કૃતિ. ત્યારબાદનો જે સમય છે એને મેક્સિમમ યુટિલાઇઝ કરો તો તમને હું માનું ત્યાં સુધી ચોક્કસથી સફળતા મળે. અને એના માટે જો માઇક્રો પ્લાનિંગથી ચાલીએ તો એમાં આપણે ધાર્યું પરિણામ મેળવી શકીએ છીએ. બરાબર છે. જો સર પછી તમે જે MHRM કર્યું એ કદાચ તમારી જે ડિગ્રી છે એનાથી થોડું અલગ છે, એ કરવા પાછળનું કારણ? હા, જે તે સમયે MBA નો એક ક્રેઝ હતો. હા હા, એ ક્રેઝ દરમિયાન એ MHRM જે છે MBA ઇક્વિવેલન્ટ ડિગ્રી છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, તો એ અરસામાં મેં MBA ના ઓરમાં MHRM કર્યું. MHRM કર્યા બાદ મેં એક બે ઇન્ટરવ્યુ ફેસ કર્યા. બરાબર. પણ મને ત્યાં તક જે મળી પણ સફળ ન થયો. બરાબર. ત્યારબાદ મેં મારી લાઈનને મૂવ કરી નાખી અને પછી BEd અને આગળનું ટીચિંગ ફિલ્ડ તરફ, જે તમારા ફાધર જે હતા એ ટીચિંગ ફિલ્ડ તરફ વળી ગયા. એટલે એક તક આપી તમે બીજા ફિલ્ડમાં જવાની, પણ પછી પાછળ જે તમને લાગ્યું કે આ ફિલ્ડમાં જવું છે તે ફિલ્ડ પછી તમે પોતાનું એજ્યુકેશન કન્ટિન્યુ રાખ્યું. ચોક્કસ. એટલે પછી તમે BEd કર્યું, પછી MA કર્યું, બરાબર ને? અને પછી તમે MPhil કર્યું, PhD કર્યું, તો ત્યાં ડૉક્ટર સુધીની જર્ની છે તમને. તો એક શિક્ષક તરીકે પહેલી આપણે જે એક્ઝામ ક્રેક કરી સર તમે એ કઈ કરી હતી? સૌ પ્રથમ મેં TET ની એક્ઝામ પાસ કરી હતી, જે ધોરણ 6-8 માટે જે એલિજિબલ કહેવાય શિક્ષક માટે, એ મેં ક્રેક કરી. એ 2 વખત મેં પાસ કરી. ત્યારબાદ TAT માધ્યમિક માટે 2 વખત ક્લિયર કરી. TET અને TAT 2 વખત. હાયર માટે જે TAT આવે છે એ પણ ચાલુ નોકરી, એક ખાલી પોતાનું જ્ઞાન ચકાસવા માટે એક્ઝામ આપી હતી. સારા માર્ક્સ ઉત્તીર્ણ પણ થયો, પણ મારો ગોલ કંઈક અલગ હતો. એ તો મારા નોલેજને ચકાસવા માટે કર્યું. એટલે સતત પોતાની જાતને શીખતા રહેવાની જે વૃત્તિ છે તમારા સ્વભાવગતમાં આવી ગઈ છે, તમે સતત કન્ટિન્યુ રાખી આ પ્રોસેસ, બરાબર? હા, એવું એવું કહે છે. અને સર પ્રિપરેશન કરી હોય કોઈ પણ, ઘણા બધા શિક્ષક મિત્રો છે જે શિક્ષકો આ બધી જે ટેકનિકલ જે ડિપાર્ટમેન્ટલ પોસ્ટ આવે છે, જેમ કે EEI આવે છે, એવી બધી એક્ઝામ આવે છે, TPO ની એક્ઝામ આવે છે, તો એની જે પ્રિપરેશન કરી હોય, કારણ કે જોબ પણ કરવાની છે. ટીચરની એક છે, નોર્મલી એવું કહે છે ટીચરની જે જોબ છે સૌથી છેલ્લી ચોઈસ મળે, સૌથી આદર્શ જોબ છે, પણ જલ્દી લોકો સ્વીકારતા નથી હોતા. પણ અત્યારે ટ્રેન્ડ બદલાયો છે, શિક્ષક એ સમાજનું દર્પણ કહેવાય છે અને શિક્ષક ટ્રાન્સફોર્મ કરી શકે છે. ડૉક્ટર કલામ સાહેબે જે આપણે કહ્યું, કલામ સાહેબ ઘણી વખત કહે છે કે 3 જણનો બહુ મહત્વનો રોલ છે, માતા પિતા અને ટીચર. છે તો શિક્ષક બનવા માટે અને જે લોકો અધિકારી બને તો એવા લોકો માટે તમે કઈ મેસેજ કરવી કરશો સર? પહેલું તો એમ કહીશ કે શિક્ષક એ સમાજનો એક મેરુદંડ છે, એ ધારે એવું પરિણામ સમાજમાં મેળવી શકે એના થકી. અને શિક્ષકને આગળ વધવા માટે પોતાનો જે સમાજ પ્રત્યે પોતાનો જે રોલ છે એ તો અદા કરવાનો જ છે. શાળા સમય બાદ માઇક્રો પ્લાનિંગ સાથે આપણે ચાલીએ તો ચોક્કસથી સફળતા મળે. હું મારી પોતાની વાત કરું તો શાળા સમય બાદ ઘણો બધો સમય મેં આની પાછળ એક આપ્યો છે અને એમાં ચોક્કસ માઇક્રો પ્લાનિંગથી હું ચાલ્યો તો તેની સફળતા મળે છે. તો TET ની જે સિલેબસ આવે છે સર, એની જે સિલેબસ એ કઈ રીતનું આવે છે અને એક્ઝામની પેટર્ન કેવી હોય છે, તમે તૈયારી કઈ રીતે કરતા હતા? TET મેં 10 વર્ષ પહેલાં આપી છે. 10 વર્ષ પહેલાં? જી, એ વખતે 150 માર્ક્સની TET આવે છે. અત્યારનું મને ચોક્કસ એનું જે માળખું છે એ નથી મને ખ્યાલ, પણ હા એમાં ઘણા બધા ફેરફાર થયા, શિક્ષણ પદ્ધતિને ઇવોલ્વ થતા જાય છે. બરાબર. જી જી. પણ હું એવું માનું છું કે શિક્ષકને હંમેશા જાગૃત રહેવું પડે અને કીપ અપડેટ જ્યારે મારું પેશન હતું કે મારે હવે PhD પૂરું કરવું છે, જુનૂન સાથે જ્યારે કામ કરીએ તો ચોક્કસ સફળતા મળે. અને આપણને જ્યારે જુનૂન ચડે ને ત્યારે પછી સમય સામે નથી જોતા. એટલે તમે પછી પેશન આવી જોઈએ એક વખત, એટલે તમારા વર્કને પેશન બને, તમારા ડ્રીમને પેશન બનાવી દીધું, પછી તમે સમય નથી જોતા અને પછી તમે તમારી જાતને ઓટોમેટિકલી પ્રમાણે બેલેન્સ કરી લેતા હોય છે. બરાબર છે. તો સર પછી શિક્ષક જે છે, શિક્ષકોને સતત આ બધી પરીક્ષાઓ આપીને અધિકારી બને, કારણ કે શિક્ષક હોય છે તો ક્લાસરૂમ પૂરતો મર્યાદિત હોય છે અને ક્લાસરૂમનું ટ્રાન્સફોર્મ કરી શકે. પછી શિક્ષક જ્યારે એ જ ક્ષેત્રમાં અધિકારી બને છે તો ઘણા બધા ચેન્જીસ પણ લાગી જાય, કે પોલિસી મેકિંગ અને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનનો ભાગ બને. તમે આપણે જે રીતે વાત કરી કે તમે અત્યારે ક્લાસ 2 ઓફિસર બન્યા,
પહેલાં અને હવે ક્લાસ વન ઓફિસર બનવાનું પણ ડ્રીમ છે. અને આપણે જાણીએ છીએ કે જમેત પાસે જ્યારે મોટી જવાબદારી આવે તો તમે ઘણા લોકોનું કલ્યાણ કરી શકો. તો તમે એ અંદરથી જે કહેવાય ને ઇગ્નાઇટેડ સોલની જે વાત છે એ કઈ રીતે પોતાની જાતે પ્રજ્વલિત થાય? ઘણા બધા શિક્ષકો છે, શિક્ષકની નોકરીથી કોમ્પ્લેશન થઈ જાય કે બસ સેટિસ્ફાઈડ છે, સારી સેલરી છે, સારી જગ્યા છે, હવે આગળ ઉંમરનું પણ તકાજો હોય છે, કારણ કે હવે ઉંમરમાં આટલા વર્ષ કામ કરે તો આગળ વધવા માટે ઘણી વખત પોતાની જાતે ડિસ્ટ્રેઇન કરતા હોય છે. તો એવા શિક્ષકો માટે તમે શું કહેશો? એક ગોલ સાથે ચાલવું જોઈએ. આપણે શિક્ષક છીએ અને શિક્ષકનો ઘણો મોટો રોલ તો છે સમાજમાં, પણ આગળ જો એક તક મળે તો આપણે ચોક્કસ તે તરફ આપણે દ્રષ્ટિપાત કરવો જોઈએ અને ધ્યેય સાથે ચાલીએ તો આપણી મહેનત સાથે એ સફળ એમાં ચોક્કસ થઈ જાય. આપનો કેટલા વર્ષનો અનુભવ છે ટીચર તરીકે? ટીચર તરીકે 6 વર્ષનો અનુભવ છે. 6 વર્ષ ટૂંક સમયમાં 7 વર્ષ પૂર્ણ થશે. 7 વર્ષ પૂર્ણ થશે અને ઇન બિટવીન 6 જેટલી એક્ઝામ પણ તમે કર્યા, 7મી એક્ઝામ ક્રેક કરી. હવે સર તમને એવોર્ડ્સ પણ મળેલા છે, તમારું રેકોગ્નિશન પણ થયું છે. તમે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના નામે જે એવોર્ડ છે બેસ્ટ ટીચરનો છોટાઉદેપુરનો, એ એવોર્ડ મળ્યો. અને હું વ્યક્તિગત માનું છું કે જ્યારે તમારા ક્ષેત્રમાં તમને શ્રેષ્ઠ પ્રદાન કરવા માટે જ્યારે રેકોગ્નાઇઝ થાવ તો એ અદ્ભુત એની ખુશી હોય છે. તો એ બાબતે થોડું જણાવશો. એવોર્ડ એ આપણી કામગીરીનો એક ભાગ છે. હું તો એવું કહીશ કે એવોર્ડ માટે આપણે કામ ન કરવું જોઈએ. હા, આપણું સમાજ ધ્યાનમાં લે છે આપણા કામગીરી, તો એના ભાગરૂપે મને એક એવોર્ડ દ્વારા સન્માન પ્રાપ્ત થયું છે. પણ જ્યારે તો તમે પોતાની ફિલ્ડમાં પૂરા હૃદય સાથે 100% આપવાનો પ્રયત્ન કરો, કોઈ નોંધ લે કે ન લે, પણ કુદરત ચોક્કસથી તમારે નોંધ. આ તો સમાજ માત્ર એક નોંધ લીધી કે કામ દેખાઈ આવે છે ત્યારે એમને મને સન્માન. એટલે તમારા જે કોન્ટ્રીબ્યુશન રેકોગ્નાઇઝ કર્યું એટલે તમે બધા ઘણા બધા હ્યુમિલિટી હમ્બલનેસ સાથે તમે એક્સેપ્ટ કરો છો. પણ સર આ ખુશી તો કંઈક અલગ જ હોય. જ્યારે મળે છે ને ત્યારે આપણે જાણીએ છીએ કે અને પણ 26મી જાન્યુઆરી જેવા બહુ જ મહત્ત્વના દિવસે જ્યારે આખા જિલ્લામાં તમારું રેકોગ્નિશન થતું હોય અને શિક્ષક એ સમાજનું દર્પણ છે આપણે જાણીએ છીએ, તો એની અસરો પણ ઘણી થતી હોય છે. તો વિદ્યાર્થીઓની બાબતમાં હું તમને પૂછું છું કે એઝ અ ટીચર, કારણ કે વિદ્યાર્થી આપણે અલ્ટિમેટલી આપણું જે તમે જે કંઈ એવોર્ડ મેટર નથી કરતું, પણ તમે જે લાસ્ટ બેન્ચ પર બેઠેલો જે વિદ્યાર્થી છે એને તમે કેટલું આપો છો એ જ તમારો સાચો રિવોર્ડ કહેવાય. જ્યાં રિઝલ્ટ આવે છે સાચો રિવોર્ડ કહેવાય. તો તમારા જીવનમાં એવા કોઈ બનાવે કોઈ સ્ટુડન્ટ એવું હોય કે જેની લાઈફને ટ્રાન્સફોર્મ કરી હોય અને એનાથી તમને ખુશી મળે કે આ કામ મેં કરી મને મજા આવી, કે અદભુત ખુશી થઈ, એવો કોઈ એક્સપિરિયન્સ આપતા છો? ચોક્કસથી કહીશ. હું ટ્રાઇબલ વિસ્તારમાં જોબ કરું છું. ત્યાં પરિસ્થિતિ એવી હોય છે કે બાળકોને પૂરતું જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એ પણ નથી મળતી, એવી ગરીબીમાં એ લોકો જીવતા હોય છે. ક્યારેક એવું પણ બને કે વિદ્યાર્થી ભણવાનું પણ છોડી દે. અચ્છા. અને પૈસા ખાતર પોતાના ફેમિલીને મદદ કરી શકે એના માટે મજૂરી પણ નતા. અચ્છા. તો એક બે વખત એવું બનાવ્યું કે ભણતી દીકરી ભણવામાં હોશિયાર હોય, પરિસ્થિતિ આવી હોય ત્યારે આવીને રડતી હોય ને આવીને કે સાહેબ મારી આવી પરિસ્થિતિ છે તો મારે આવું ભણાયું નથી. તો એવા બાળકોને મને એવું કહેતા આનંદ થાય છે કે એવી એક બે દીકરીઓને મેં મોટિવેટ કરી છે. અને એવો એક સમય જે હતો જેનો વિચાર હતો કે મારે નથી ભણવું, એ સમય મેં સાચવવાનો પ્રયત્ન કર્યો અને હાલ એની પરિસ્થિતિ જોઈએ તો એ હવે એ દીકરી ભણી રહી છે, ધોરણ 12માં અભ્યાસ કરે છે. એટલે એ જે કોન્ટ્રીબ્યુશન તમને અત્યારે ખુશી આપે છે. એટલે મિત્રો આ સર જે કામ કરે છે ટ્રાઇબલ વિસ્તારમાં કામ કરે છે અને ટ્રાઇબલના જે બાળકો છે એમના માટે કામ, અને શિક્ષક તરીકે એની વાત થાય જે જ્ઞાન લાય પણ જે કામ કરી રહ્યું છે કે અંત્યોદયના જીવનમાં સૂર્યોદય લાવો. અને ત્યાંના લોકો તમે બેઝિકલી સર તમે મહેસાણા જિલ્લાના છો, સૌથી પ્રોસ્પરસ જિલ્લો કહેવાય ગુજરાતનું, અને એ જિલ્લામાંથી છોટા ઉદેપુર જેવા જિલ્લામાં નોકરી કરવી, અને તમે તો પોતે નાનપણથી એ સ્કૂલમાં ભણે તમે એન્વાયરમેન્ટથી જ્યાં વાકેફ છો સર, તો આ બે કલ્ચરનો કેટલો ડિફરન્સ છે સર? ટ્રાઇબલ કલ્ચર આમ જોવા જઈએ તો કુદરતના ખોળે જીવવાવાળી આજે એક કોમ્યુનિટી છે. આખી જો ખરેખર આપણે એમના જેવું જીવન જીવીએ ને તો જીવનમાં ક્યારેય દવાખાને જવું ના પડે એવું મેં અનુભવ્યું છે. પછાત રહેવાના ઘણા બધા કારણો છે, જાગૃતિનો અભાવ છે, પણ સાચું જીવન જે કુદરતના ખોળે તો એ લોકો જીવે છે અને અંદરથી ઇગ્નાઇટેડ પણ છે, એમને નોલેજ બધું એમને મળે અને કંઈક કરવા પણ માગે છે, અને એવા વિસ્તારમાં જ્યારે કામ કરવાની જે ખુશી મળે તે અનહદ હોય છે. હવે સર બીજું એક તમને જાણવું છે કે તમે અત્યારે તો ટીચર તરીકે કામ કર્યું, ટૂંકા સમય માટે આચાર્ય તરીકે કામ કર્યું, તો એક શિક્ષક અને આચાર્ય એક લેવલ અપ થયું, તો એમાં શું ફરક હતો? તમે જ્યારે આચાર્ય બન્યા તો ઘણા શિક્ષકો છે ક્યાંક આ શિક્ષક જ બની રહેવા માગે, આચાર્ય બનવા કદાચ ખચકાતા પણ હોય છે અને ઓપોર્ચ્યુનિટી માટે તેને ગ્રેપ કરવી જોઈએ, તો એ જે આચાર્ય બન્યા તમે એક જે કામ કરી છે એના વિશે જણાવશો. શિક્ષકની એક મર્યાદા આવી જાય છે અને જ્યારે આચાર્યની વાત કરીએ તો એની પાસે ઘણી બધી સત્તાઓ હોય છે, એ ધારે તો ઘણો બધો ચેન્જીસ પણ લાવી શકે છે. એટલે ટ્રાન્સફોર્મ એટલે પોલિસી મેકિંગનો ઇમ્પ્લિમેન્ટેશનનો ભાગ બની શકે છે, ખાસ કરીને સ્કૂલ લેવલે તો બની જ શકે છે. ચોક્કસ.
તો એક શિક્ષણ અને શાળા કક્ષાએ જો કોઈ પણ પરિવર્તન લાવવું તો આચાર્યનો ખૂબ મોટો રોલ છે. સરકાર પોલિસી બનાવે છે પણ ઇમ્પ્લિમેન્ટ તો શાળા કક્ષાએ જ કરવાની હોય છે, અને જ્યારે આચાર્ય જો પોતાનો દૂરંદેશી હોય, વિઝનરી હોય, તો ચોક્કસથી એમાં એક ટ્રાન્સફોર્મેશન મોટું લાવી શકે છે. કારણ કે જવાબદારી મોટી હોય છે. અને એના પછી તમે જીપીએસસી આપી છે તો જીપીએસસીની એક્ઝામની તમારે જરૂર, કારણ કે જોબ ચાલુ, આટલી બધી ડિગ્રી પણ મેળવી છે તમે, એટલા માટે તમને કહ્યું કે ડિગ્રીધારી પણ છે, પરીક્ષાધારી પણ છે સર. તો સર એ જીપીએસસીનો એક્સપિરિયન્સ, કારણ કે હવે જે એક્ઝામ છે જીપીએસસી ક્લાસ 1-2 છે, તો એ એક્ઝામ વિશે કઈ રીતે તમે એપ્રોચ તૈયારી કરી, એનું પ્લાનિંગ કઈ રીતે કર્યું? ફરી પાછું હું તમને પૂછું કે આ બેન, કારણ કે લેવલ નેક્સ્ટ લેવલની એક્ઝામ છે, તો એમાં કઈ રીતનું છે, પછી કઈ રીતે તમારી જલ્દ સુધીની આખી જલ્દી જણાવશો સર? ચોક્કસથી. જ્યારે જીપીએસસીની તૈયારી કરી ને ત્યારે કોન્ક્રીટ તૈયારી કરી પૂરા પ્લાનિંગ સાથે. હું જ્યારે સ્કૂલમાં ટીચિંગનું પણ ચાલ એક શિક્ષક તરીકે ફરજ અદા કરવાની, ત્યારબાદ આની જીપીએસસીની તૈયારી કરી, રોજનું 8 કલાકનું રીડિંગ એટલીસ્ટ હોવું. હું ઘણી વાર એવું કરતો કે શાળામાં ધોરણ 5-5 વાગ્યા સુધી શિક્ષણનું કાર્ય પતી જાય, ત્યારબાદ શાળામાં 8 વાગ્યા સુધી બેસીને વાંચતો, ત્યાં જ બેસીને. પછી રાત અંધારું થાય એટલે, થોડુંક જંગલ વિસ્તાર છે એટલે મને ઘણી વાર પીવું નાવીને એવું પણ કહે કે સર અંધારું થઈ ગયું છે અને રસ્તો થોડો જોખમી છે, એટલે તમે નીકળી જાઓ. સારું, તો 8 વાગ્યા વાંચ્યા પછી ઘરે જાઉં, થોડું ફ્રેશ થઈ જાઉં, આમ તેમ અડધો કલાક કલાક વિતાવ્યા બાદ 9 વાગે પાછો બેસી જાઉં. રાત્રે 12 વાગ્યા સુધી હું રીડિંગ કરતો, 2 વાગ્યા સુધી વાંચતો, સવારમાં 2 કલાક વાંચવાનું. આમ કુલ કરતા બધું જો ટોટલ મારે તો 8-10 કલાકનું વાંચન મારું હતું. એટલે તમારે એક પ્રકારનો સેલ્ફ અને કે એકાંતવાસ જેવું હતું તમારું જીવન, જ્યાં તમે જોબ પણ મેનેજ કરી છે સાથે તૈયાર. એટલે ઘણા લોકો ચાલુ જોબે નોકરી કરવા માગે છે, એમને માટે ચેલેન્જ હોય તો એક તમારા માટે આઈડિયલ એક્ઝામ્પલ છે કે પોતાના ટાઈમને, જે ટાઈમ છે એને ઓપ્ટિમાઇઝ કરો દરેકે દરેક ટાઈમનું. જોબ પણ તમે જેમને કહ્યું કે જોબના ટાઈમે પોતે વાંચતા નહોતા, જેવી જોબનું કામગીરી પૂરી થાય 5 વાગ્યા પછી વાંચવાનું સ્ટાર્ટ કરતા, સ્કૂલના જે રિસોર્સિસનો પણ ઉપયોગ કર્યો અને પછી એ ટ્રાઇબલ વિસ્તારમાં જઈને જે સમય મને એનો ઓપ્ટિમાઇઝ કરીને એક લક્ષ્ય જે હતું એ લક્ષ્ય પૂર્ણ કરીને ક્લાસ 2 ઓફિસર આજે તમે સિલેક્ટ થયા છો સર, તો એક અદ્ભુત જર્ની છે સર. અને આની સાથે સાથે સર આગળ પણ હું તમને પૂછું કે જે યુવાનો તૈયારી કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક આગળ ડિગ્રી નથી લેતા, હું પોતે પણ એનું એક્ઝામ્પલ છું કે મેં બેચલર એન્જિનિયરિંગ કરી પણ આગળ જે માસ્ટર્સ બધું કર્યું નથી, એના કારણે હર્ડલ્સ ઘણા આવે છે, તો એ પ્રોસેસ જે છે એને કન્ટિન્યુ રાખવા માટે તમે યુવાનોને શું કહેશો? કારણ કે ઘણા લોકો પોતાને સ્ટડીને એમ સમજે ડિગ્રી મેળવી લીધી, એક બેચલરની આગળ ના ભણવું જોઈએ, તો આવા જ યુવાનો માટે સર કારણ કે તમે ડિગ્રી મેળવી છે અને કન્ટિન્યુઅસ પ્રોસેસ, તેવા યુવાનોને શું કહેશો સર? કોમ્પિટિટિવ એક્ઝામ એવી છે જેમાં આપણે કોમ્પિટિશનમાં પાર પાડવાનું છે. આપણે ચોક્કસ એક ધ્યેય સાથે ચાલે સફળ થવાય, પણ ક્યારેક એવું પણ બને કે સફળતા ન મળે, આપણને તો આપણું આગળનું ભવિષ્ય શું? તો મારું પોતાનું એવું મંતવ્ય છે કે ભણવાનું ચાલુ રાખવું જોઈએ, ડિગ્રી તો લેવી જ જોઈએ, સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી જરૂરી છે. કારણ કે દરેક પ્રકારની પરીક્ષાઓ, કોઈ પણ પ્રકારની નોકરી હોય એમાં કોમ્પિટિટિવ એક્ઝામ તો આવી જ ગઈ છે, આવી જ. તો બંને બેલેન્સ કરીને એટલે આપે એ બંને બેલેન્સ કરી, પેલા બીએ કર્યું, પછી એમએ ચાલેન્જ કર્યું, તમે પછી બીએડ કર્યું, પછી તમે એમએ કર્યું, પછી એમફિલ કર્યું, પછી પીએચડી કર્યું, એટલે સાચા હાથમાં ડિગ્રીધારી કહેવા તમે, બરાબર? એટલે એમને જો આ પ્રેક્ટિકલ વસ્તુ છે કે તમે જાણો છો કોમ્પિટિટિવ એક્ઝામ કોમ્પિટિશન બહુ ટફ છે, તો ચેલેન્જને વળગવા માટે તમારો પ્લાન બી હોવો જોઈએ, અને પ્લાન બીના ભાગ રૂપે તમે કન્ટિન્યુઅસ ડિગ્રી તમે મેળવતા રહો તો ક્યાંક ના ક્યાંક એ ડિગ્રીની સાથે જે નોલેજ જે ગેઇન કર્યું છે એનો ક્યાંક ના ક્યાંક બેનિફિટ થતો જ હોય છે. અને જ્યારે તમારી જોબ પ્રોફાઇલમાં તમારે જ્યારે આટલી ડિગ્રી તમે એડ કરો છો, જ્યારે તમે ઇન્ટરવ્યુ ફેસ કરવા જાઓ છો, ત્યારે એના મેક્સિમમ બેનિફિટ થતા જ હોય છે અને થાય જ છે. અને સાથે સાથે તમે એક્ઝામ પણ, અને એનો જ બેનિફિટ તમને એક્ઝામમાં પણ થાય, એટલે કોલેટરલ બેનિફિટ જે વાત કરીએ છીએ એ બંનેમાં થયો છે. પછી સર તમારું આ એક્ઝામની પેટર્ન કેવી હતી? એએનએસ ઓફિસરની જે એક્ઝામ હતી એની પેટર્ન, પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ એ રીતનું હતું કે પછી પ્રિલિમ્સ એક્ઝામ સીધું ઇન્ટરવ્યુ? આમાં એવું હતું, 5 વર્ષનો શિક્ષકનો અનુભવ હોય શિક્ષા પરીક્ષામાં. પહેલી ક્રાઇટેરિયા છે કે 5 વર્ષનો શિક્ષકનો અનુભવ, જે અલગ અલગ શિક્ષણ ખાતાની જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ્સ આવે છે એમાં કમ્પલસરી નિયમ છે કે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, એ જ પ્રકારની એક્ઝામ છે, બરાબર? તો ઘણા શિક્ષકો માટે પણ જાણવું જરૂરી છે કે 5 વર્ષનો જો તમારો અનુભવ છે, તમે જો તમારા કરિયરને એક્સપ્લોર કરવા માગો છો, તો ઘણી બધી ડિપાર્ટમેન્ટલ એક્ઝામ્સ આવે છે અને તમારી જાતને એક્સપ્લોર કરો, એ અધિકારી બનો અને ઘણા લોકોનું કલ્યાણ કરી શકો અને એ થઈ શકે, બરાબર છે? તો પહેલાં 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ, પછી સર ત્યારબાદ ક્રાઇટેરિયામાં તમે બેસવા જોઈએ. જ્યારે આપણે આ મેં હમણાં પરીક્ષા આપી એમાં એવું હતું 45 વર્ષ સુધી તમે એલિજિબલ છો, એટલે એ જ ક્રાઇટેરિયા 45 વર્ષ, બરાબર છે? ત્યારબાદ એની એક્ઝામ પેટર્ન જે જીપીએસસી લે છે પ્રમાણે પેપર 1 જે હોય છે 100 માર્ક્સનું, બરાબર, જનરલ
અને પેપર બે જે હોય છે એ તમારી ફિલ્ડનું હોય છે, એટલે કે આદર્શ નિવાસી શાળા એટલે શિક્ષણને લગતું, ટેકનિકલ શિક્ષણને લગતું સ્પેસિફિક ટોપિક એક પેપર 2 માં આવે, બીજા જનરલ આવે છે, એટલે કુલ 300 માર્ક્સ નું પેપર, 300 માર્ક્સ નું પેપર, અને આ જીપીએસસી ની પેટર્ન પ્રમાણે છે, આમાં પણ પરીક્ષા થાય છે. અને ત્યારબાદ બીજા ફેઝમાં એમાં જ્યારે ઉત્તીર્ણ થાવ ત્યારે બીજા ફેઝમાં ઇન્ટરવ્યુ નો પ્રોસેસ હોય છે, એટલે પર્સનાલિટી ટેસ્ટ, ઇન્ટરવ્યુ માં અને ઇન્ટરવ્યુ તૈયારી સાથે કઈ રીતે કરતી આપ? હું એવું માનું છું કે ઇન્ટરવ્યુ માટે તમે જેટલા નેચરલ હશો ને, સામે વ્યક્તિ જે જોવા બેઠી છે તમે કેટલા નેચરલ છો, કેટલું જાણો છો અને તમારું પર્સનાલિટી કેવી છે એ ચેક થતું હોય છે. એમાં કંઈ આપણે આર્ટિફિશિયલ બનવાની જરૂર, આર્ટિફિશિયલ નેચરલ રહો, તમે તમારું જે આટલા વર્ષોનો એક્સપિરિયન્સ તમે જે પહોંચ્યા છો એ તો તમે જશો સક્સેસ જવાના જ છો. એટલે હું ઘણી વખત જીપીએસસીના સ્ટુડન્ટ્સને ઘણી વખત કહેવું છું કે પ્રિલિમની જે એક્ઝામ છે ને સર, એ ક્લેરિટીની એક્ઝામ છે, કે તમારે 4 એમસીક્યુ આપ્યા છે, એમાંથી તમારે ડિસિઝન લેવાનું છે, તમારું જે નોલેજ એક્વાયર કરી એમાંથી બેસ્ટ ઓપ્ટિમાઇઝ કરી તમારે બેસ્ટ ડિસિઝન લેવાનું છે. મેન્સની એક્ઝામ જે આવે છે એમાં તમારે એનાલિટિકલ સ્ટડી કરવાની છે અને ક્વેશ્ચન આન્સર લખવાના છે. અને પર્સનાલિટી ટેસ્ટ છે એ તો જો તમારે થ્રુઆઉટ તમે કેવું તમારા કયા કલ્ચરમાંથી કયા એન્વાયરમેન્ટથી પ્રોટેક્ટ થયા છે એ થોડું પોલિશ કરી શકો, પણ અલ્ટિમેટલી તો તમારે નેચરલ રહેવું જ પડે, બરાબર છે? તો આ તમારે, થેન્ક યુ સર આ બાબતમાં. બીજું સર મારે પૂછવું છે કે યુવાનો, કારણ કે તમારી એજ બહુ નાની છે, તમે હમણાં વાત કરી એમ તમે હજી એક પણ લક્ષ્ય રાખી બેઠા છો કે મારે એક વિઝનરી ક્લાસ 1 ઓફિસર બનવું છે, અને જીપીએસસી ક્લાસ 1-2 પણ તૈયારીમાં તમે ઇન્ટરેસ્ટેડ છો, તો આટલું મેળવ્યા પછી ઓલરેડી ક્લાસ 2 બની ગયા છો, તમારી 32 વર્ષની એજ છે, તો આ તમને અંદરથી કઈ એવી વસ્તુ છે ડ્રાઈવ કરે છે કે હજી મારે આગળ વધવું છે? હું પોતાની જાતને મોટિવેટ રાખવા માટે ઘણા બધા જે મોટિવેશનલ સ્પીકરને સાંભળતો હોઉં છું, એવા બધા ઘણા વ્યક્તિને મળું છું જે બહુ નાની ઉંમરે ઘણી બધી સિદ્ધિ હાંસલ કરી. મેં હમણાં જ મારા જે રોલ મોડલની વાત કરી એવા એક મારા મિત્ર છે, ડૉક્ટર ઓમ જોશી સર, ખૂબ યંગ છે પણ એમને જીવનમાં ઘણું બધું હાંસલ કર્યું છે. તો એવા વ્યક્તિઓના સંપર્કમાં રહું છું અને મોટિવેટ થતો હોઉં છું, અને આના થકી હું ક્યાંક ને ક્યાંક આગળ વધવા માટે પ્રયત્ન કરતો હોઉં છું. એટલે ક્યાંક ને ક્યાંક જે મોટિવેશનલ, ઘણી વખત મોટિવેશનલ સ્પીકર વધારે પડતું તમને કહે છે કે એને સાંભળવા, ઘણા લોકોને એવું પણ હોય છે કે, પરંતુ તમે જે કહ્યું કે તમે જો રાઇટ વેમાં સારા મોટિવેશનલ સ્પીકરને સાંભળો અને પ્રેક્ટિકલી બનો, પ્રેગ્મેટિક બનો, તો એમનાથી પણ ઇન્સ્પાયર થઈને તમે આગળ વધી શકો છો અને એવા વિઝનરી લોકોને સાંભળવા જોઈએ. ચોક્કસ. તો સર તમારા સૌથી આદર્શની તો વાત કરી, તો આ ફરીથી તમને એક રેપિડ ફાયર ક્વેશ્ચન પૂછું છું તમને કે સૌથી તમારા આદર્શ રોલ મોડલ કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ. અને સ્પેસિફિક ક્વોલિટી એમની એ કઈ ક્વોલિટી છે તમને એ લાગે સરદાર વલ્લભભાઈ પટેલ તમારું? એ વિઝનરી હતી, એમની દ્રષ્ટિકોણ જે બહુ દૂરંદેશી હતો, પહેલી દૂરંદેશી જે ક્વોલિટી હતી એ સરદાર પટેલ તમને ઇન્સ્પાયર કરે છે. પછી સૌથી ફેવરિટ તમારું પુસ્તક કયું? જે પુસ્તક તમે વાંચતા તમને ઇન્સ્પાયર કરતો, તમે વાંચવાની ઈચ્છા કે જીવનનું એક પુસ્તક, આ પુસ્તક છે જેને મારી લાઈફ ટ્રાન્સફોર્મ કરી? એવું કોઈ ખાસ પુસ્તક નથી, પણ મને મળેલા જીવ નામનું એક પુસ્તક છે, પન્નાલાલ પટેલ. મને ખૂબ ગમે છે વાંચવું. બરાબર છે. પછી સર તમારા કોઈ ફેવરિટ પોલિટિશિયન? વૈશાલીબેન પટેલ બીએડ કોલેજમાં પછી સર ફેવરિટ કોઈ એવી ટેગલાઈન કરી કે જ્યારે એમને કે હું ડાઉન એન્ડ આઉટ થઈ ગયો છું, હવે મારે ઊભા થવા માટે નહીં કે ઇન્સ્ટન્ટ તમને જર્ક આપે, એક લિફ્ટ આપે, એવું કોઈ સ્ટેટમેન્ટ, કોઈ સેન્ટેન્સ કહો કે તમને લાગે કે આ બસ ચાલો ઉભો થઈ જાય, લડી દઈશ. અબ્દુલ કલામ એક છે કે સ્મોલ ઇન ઇઝ અ ક્રાઇમ, આ એમનું જે પોએમ છે, એઝ અ યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા આર્મ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ લવ ફોર ધ નેશન આઈ રિયલાઇઝ સ્મોલ ઇન ઇઝ અ ક્રાઇમ, જે ઇગ્નાઇટેડ સોલની વાત કરી છે એની વાત છે, એ અદ્ભુત છે. અને કોઈ પણ યુવાનને પણ આ તો લાગુ પડે છે કે જે યુવાન નાના નાના, ખાસ કરીને મેં જોયું છે કે ગુજરાતમાં જ્યારે બીજા સ્ટેટમાં આઈએએસ આઈપીએસ બનતા હોય છે, આપણા છોકરાઓ નાની નાની પરીક્ષાઓમાં ખુશ થઈ જતા હોય છે, તેવા લોકો માટે કલામ સાહેબનો જે વાક્ય સરે જે કહ્યું, અને લિટરલી હું પણ માનું છું, મારું પણ ફેવરિટ છે સર, કે સ્મોલ એમ ઇઝ અ ક્રાઇમ, એક સેન્ટેન્સમાં કલામ સાહેબે બધું કહી દીધું છે. અને કલામ સાહેબની વાત થાય નથી, એમને એ પણ કહેલું છે કે સદગુણોથી
વિશ્વ શાંતિનો સંદેશ પણ આપ્યો. કોઈ પોએમ તમે જાણતા હશો સર કે where there is righteousness in the heart, there is beauty in the character. Where there is beauty in the character, there is harmony in the home. Where there is harmony in the home, there is order in the nation. And where there is order in the nation, there is peace in the world. એટલે કલામ સાહેબ જે કહે છે કે ભાઈ તારી તમારા સદગુણોથી વિશ્વ શાંતિનો સંદેશ પણ પહોંચાડી શકે. એટલે આ બે બાબતો હું ઘણી વાર કહેતો છું યુવાનોને કે તમે આ બે વસ્તુ મગજ તમારા કેરેક્ટર જે છે તમારી પર્સનાલિટીમાં એક અદ્ભુત નિખાર આવશે અને તમે સતત મોટિવેટ કરશે અને જ કલામ સાહેબની ખાસિયત હતી સર. તો એ કલામ સાહેબને તો આપણે અને મારા તમારા બંનેના ફેવરિટ છે સર. બીજું સર તમે મૂવી તો જોતા જ હશો. આમ મને ખાસ શોખ નથી. અચ્છા, પણ બાળકોને ક્યારેક જે મોટિવેટ કરતી હોય મૂવી બતાવું. છેલ્લે કઈ મૂવી જોયું છે? આપણને થાય છે તો આ યુવાનોને પણ સમજવું છે કે તમે સર યુવાનોને કોઈ સંદેશ આપશો તમારી દ્રષ્ટિએ? મૂવી જે સંદેશ આપ્યો છે તમે યુવાનોને શું સંદેશ આપશો? ક્યારેક હું યુવાનોને એવું કહીશ કે પરિસ્થિતિના હિસાબે ક્યારેક હિંમત હારી જતા હોય છે. આપણે 12th ફેલની જ વાત કરી, ઘણા બધા યુવાનો જોયું હશે કે પરિસ્થિતિ ખૂબ જ વિપરીત હતી. કપરી પરિસ્થિતિમાંથી એ બહાર આવે છે, જે મનોજ શર્મા IAS હાલ છે તે. તો આવી વિપરીત આપણે ડોક્ટર કલામ સાહેબની વાત કરીએ, એમને પણ એવી જ પરિસ્થિતિ હતી, બરાબર છે? તો પરિસ્થિતિ ક્યારે ગભરાવું ન જોઈએ અને આપણે ધ્યેય હંમેશા ઊંચું રાખવું જોઈએ. ચોક એમાં સફળ થઈએ કે ન થઈએ, ધ્યેય ઊંચું રાખીએ તો આપણને ત્યાં સુધી ન પહોંચી શકીએ, પણ ક્યાંક તો આપણે ક્યાંક પહોંચી શકીએ. તમારી મંજિલ, તમારો ડેસ્ટિની, ભગવદ્ ગીતાનો પેલો શ્લોક છે ને, કર્મને વાધિકા રસ્તે મા ફલે. તમે જો કર્મ કરતા રહેશો તો તમારો ડેસ્ટિનેશન તમે જ્યાં જવામાં કદાચ ના લઈ જાય, કદાચ એનાથી પણ હાયર લેવલ લઈ શકી શકે છે. પણ તમારા પ્રયત્નો જે છે, તમારા જે એફર્ટ જે છે, કન્ટિન્યુ રાખવા જોઈએ. અને આ અદ્ભુત મેસેજ છે સર. એટલે ખરેખર સાચારમાં આપણે આ જે પોડકાસ્ટ છે એ આપણે એક રાઇટ નોટમાં ફિનિશ કરીએ છીએ સર. કલામ સાહેબના જે આદર્શો જે છે અને એ જ આદર્શો સાહેબે પોતાના જીવનમાં ઉતાર્યા છે. અને જ્યારે એક વ્યક્તિ, હું કહું છું એક ડિગ્રીધારી, એક સરકારી પરીક્ષાઓ ધારી કહી શકો તમે, 6-6 પરીક્ષાઓ પાસ, 7 પરીક્ષાઓ થઈ અને 6 ડિગ્રી પ્રાપ્ત કરેલી છે અને વર્ગ 2 અધિકારી તરીકે સિલેક્ટ થયા છે અને ટૂંક સમયમાં જ એને એનો જોબ પર હાજર થવાના છે, તો સર હું તમને કોંગ્રેચ્યુલેટ કરું છું અને જ્ઞાન લાઈવના મંચ પર આવવા માટે હું થેન્ક યુ કહું છું. અને અદ્ભુત તમારા ભવિષ્ય માટે પણ હું તમને કોંગ્રેચ્યુલેટ કરું છું કે તમે એક સફળતાના શિરે પહોંચો અને સમાજનું નામ, તમારા પરિવારનું નામ અને ગુજરાતનું નામ અને ભારતનું નામ રોશન કરો. અને તમારું જે સપનું છે, આજે વર્ગ 2 અધિકારી તમે બની રહ્યા છો, અને હું આશા રાખું કે તમારું જે વિઝન છે કે વર્ગ 1 અધિકારી બનું અને લોકોની જિંદગીમાં હું ટ્રાન્સફોર્મેશન લાવો, એવી લાવશો એ મને પૂરેપૂરી આશા છે. અને જ્ઞાન લાઈવ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.